સમય ની રાહ જોવાની ખાલી તમે માનશો નહીં, રાજકોટ સિરીઝ નો પહેલો વિડીયો હતો તે દિવસે. અને જે કહેવાય કે ચેનલનો ઇતિહાસ કરી નાખ્યો. આજે ફૂલ મજા આવી ગઈ, ત્રીજો વિડીયો બની રહ્યો છે. અને તમારો રગડો ભાઈ એમાં વટાણાની મજા અલગ છે. સગડી ઉપર થાય, બાકી નો થાય. જમેલા બમેલા નો થાય, કેસ ઉપર થાય જ નહીં આવે. અને ફૂલ મજા આવી ગઈ આજે. 30 રૂપિયામાં તમે પણ માણસનું પેટ ફારો છો, એ કામ બહુ સારું. અગર આ મોંઘવારીમાં આ વસ્તુ 30 રૂપિયામાં નથી મળતી, 50 રૂપિયા મિનિમમ લોકો લે છે. કેટલા લે ભાઈ? ચોટીલાથી ખાવા આવે. હે કાકા, ક્યાં જાવ બોલો? રાજકોટ આવો એટલે અહીં જ આવો એવું ને? પાકું મારું પાકું રહેશે, અહીંયા જ આવીશ હું જરૂરથી. રાજભાઈ કેવું લાગ્યું તમને? હવે આગળ પણ આપણે વિડીયો બનાવવા જાય. અને આજે મેં રામભાઈ દાળ પકોડ વાળા ત્યાં આવ્યા હતા, રગડા વાળા ત્યાં, અને ખૂબ મજા આવી ગઈ. રગડો ચૂલામાં જ બનાવવામાં આવે છે એટલે એની મીઠાશ તો અલગ જ આવવાની છે. આજે સવારનો નાસ્તો નથી કર્યો, ઢોસા ઇડલી વાળા પાઈ ગયા, પણ કઈ મજા એટલી કઈ ખાસ નથી આવી. સંભાર પીધો ખાલી. રાજભાઈ આજે તમને મજા આવશે, તમારું ભાવનું શાક છે. જો સેવ ટામેટા છે, બટાકાનું છે, ભરેલા રીંગણા છે, બહુ મસ્ત છે. આજે ખરેખર જે સ્વાદ જે મને રાજકોટમાં જે મળ્યો છે ને, નવો આ સ્વાદ, એ ખરેખર આવવું જોઈએ. થેન્ક યુ જેનિસભાઈ અને વિજયભાઈ, જમાવટની જગ્યા ફૂલ મજા આવી ગઈ. અને આપણા ભાઈ હોનાર ભાઈ, ખરેખર તમે દિલથી ખવડાવો છો ભાઈ, મજા આવી ગઈ. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. બસ બધાને આવી રીતે ખવડાવતા રહ્યો. અને પાછળ આ પોટલી વિશેની થોડીક માહિતી આપો. એ છે પાણી ભરેલી પોટલી, જે માખી ન હોય ને એના માટે સાદું પાણી આવતી નથી. નહીં, કોણે કીધું હતું? કોણે અમને કસ્ટમરે કીધું હતું, અમદાવાદથી આવ્યા હતા કસ્ટમર, એને કીધું હતું કે તમે રાખો એ, કે માખી ન આવે. એક 80% ફેર પડી ગયો. એક બીજી વાત કહું તમને, તમારે આ પાડવી પડે. તમને આ બધા ઘણા બધા લોકો સજેશન કર્યું હશે આ બધું, પછી એ ભાઈ પછી દેખાતા નહીં હોય. જો ના, એનું કારણ ખબર નહીં. હવે તમને ઘણા બધા લોકોએ કીધું હશે કે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, પણ ઘણા કીએ. પછી એ ભાઈ તમને બીજી વખત નહીં દેખાય, નહીં દેખાય. એનું કારણ ખબર નહીં આવે. આ બધા અંતર્યામી હોય ભાઈ, હકીકતની વાત કરું ને કે અંતર્યામી આવીને તમને આ બધી હોય. ભગવાન રૂપે આપણા રામભાઈ કીધું હતું ને, કૂતરા લઈને રખડતા હોય એ તો મજા આવે. એમાં આવી બેસ્ટ હોટલમાં પોટલી, મેં કીધું કઈક ગંગાજળ રાખ્યું હશે, મેં કીધું કઈક એવું લાગ્યું. અને આપણે જિજ્ઞાસુ વાળા માણસો ગુજરાતી, મને એવું લાગે ભાઈ બોર્ડ મારવું પડશે. મને એવું લાગે બોર્ડ મારવું પડશે. એક બોર્ડ મારી દો પોટલી ભાઈ, બોર્ડ મારી દો. આ પોટલી માખી માટે વાપરવામાં આવી છે, પૂછવું નહીં તમારે. અને દરેક સંતોના જે મને દરેક, તમે કોઈ પણ ધર્મને માનતા હોય, દરેક સંતોના તમે જોવા મળશે અને એ મને બહુ ગમે. ચલો કેરીનો રસ મળી બધું આપણે ખાઈ લઈશું, મોજ કરીશું. અને આગલા વિડીયોમાં આપણે જશું, ત્યાં સુધી જોતા રહેજો.
સવાર સવારે જે આપણે બધા લોકો નાસ્તો કરવાનું પસંદ કરતા હોય રોજી દાળ પકવાન. આજે હું અને રાજભાઈ રાજભાઈના ફેવરેટ જગ્યા છે અને રાજભાઈની ઘણી બધી યાદો જોડાયેલી છે. આવા તમે માનશો નહીં, રાજકોટ સિરીઝનો પહેલો વિડીયો હતો તે દિવસે. અને જે કહેવાય કે ચેનલનો ઇતિહાસ કરી નાખ્યો. 19 વિડીયો અત્યારે અત્યારે તો હવે 19 કરવા બે તો અત્યાર સુધીમાં તો 10 જ 4 જ વિડીયો છે અત્યાર સુધી. આ 5મો 6 કારણ કે હવે લિમિટ ઘટી ગઈ, સ્પીડ ઘટી ગઈ. સ્પીડ ઘટી નથી ગઈ રાખતા, સ્પીડ તો એટલી જ. અમે કન્ટેન્ટ ગોતો ગોતો કર્યા છે. હવે જવાબદારી વધી ગઈ, તમારે કંઈક વિડીયોમાં બતાવવું પડે, કંઈક સારું સારું હોય એવું જગ્યાએ જવું પડે, કંઈક હોવું છે. પૂછવું પડે, વાત કરવી પડે, ક્યારે એવી વાત આ કેટલો ટાઈમ થયો, ઓળખાણ કરાવી, ઓળખાણ કઢાવી પડે, રાખવી પડે, એટલે બધું એ રીતના અમારો ટાઈમ ગયો જતો હોય. બાકી આવી મજા છે અમારી જિંદગી. આજે આપણે ઘૂઘરાનો વિડીયો બનાવ્યો, ખૂબ મજા આવી. ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા રાજકોટના હોય તો એમને ખબર હોય છે કે ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા કેટલા ફેમસ છે. રાજભાઈ કેટલા, 3 વર્ષ થઈ ગયા ને? 3 વર્ષ થઈ ગયા કે 4 વર્ષ? 3 દિને જતા વાર લાગતી નથી. જ્યારે અમારી શરૂઆત હતી ત્યારે અમે તમારો વિડીયો કમ્પ્લીટ કર્યો હતો કે જ્યારે અમે કહું ને માંડ માંડ અમે પીતા પીતા. હા, મને પોતાને ખ્યાલ છે તમે જે વિડીયો બનાવતા ને આવીને બાઇકમાં બેસી પેલા આગેથી વિડીયો ઉતારતા એ પૂછીને બનાવતા. ખાવાનું પસંદ નહીં કરતા હોય, કારણ કે જેમ જેમ તમારું નામ થતું જાય તેમ તેમ વિશ્વાસ આવતો જાય. અત્યારે તમે, હું કહું ત્યાંથી ઘણા બધા સારા સારા ડોક્ટર લોકો પણ તમારા ઘૂઘરા ખાવાનું પસંદ કરતા હોય. લસણની ચટણી છે, પછી મીઠી ચટણી છે, અને એ પાર્સલ અવિરત ચાલુ રાખવામાં આવતું હોય છે, કારણ કે કસ્ટમરનો લોકો ઘરે અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાવાનું પસંદ પણ બહુ કરતા હોય છે. ચલો હવે આપણે આગળ પણ મુલાકાતમાં જવાના છે. વિદેશમાં છે ને સૌથી વધારે આનું ચલણ બહુ વધારે છે, પણ હવે આપણા જે કહેવાય ગુજરાતમાં પણ થઈ ગયું છે. આ છે મેંગો છે, પછી આ છે ઓરેન્જ છે, અને આ છે સફરજન. આ નેચરલ સફરજનનું જ આખું ફળ હોય છે, એની અંદર આખું આઈસ્ક્રીમમાં મૂકવામાં આવતી હોય છે, અને આ પણ એ જ વસ્તુ હોય છે. અને આ તો ઓરિજિનલ છે, આવું પણ ઘણા ભાવે. કોમેન્ટ કરજો બાકી આ કઈ જગ્યાએ એવું તમને જરાય નહીં.